કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ. ચલો તો આજે આપણે આગળ સ્ટાર્ટ કરીએ. છેલ્લા વીડિયોમાં આપણે સાત આમ જોઈ હતી, એ સાત આમ જો સમજ પડી ગઈ હોય તો જ અહીંયા સમજાશે બરાબર. એને ખાલી બધું લખી દીધું હશે નોટબુકમાં, નહીં સમજેલો હશે, નહીં આવડતી હશે, તો પછી આ આપણામાં કઈ સમજ પડશે નહીં બરાબર છે. એટલે સમજી ગયા હોય પછી જ આ પીરિયડ ધ્યાનથી સાંભળશો ને દાખલો બનવાનો છે બરાબર. અહીંયા આ ચેપ્ટરના બે એક જ દાખલા ગણવાના છે, ખાલી સમજ માટે. મેં તમને અગાઉ કીધું છે તેમ કે આ ચેપ્ટરમાંથી દ્વારા આપણને આવશે, પણ આપણે આ સમજ પડી જશે તો આપણને ચેપ્ટર ફાઈવ અને ચેપ્ટર સિક્સ ના દાખલા ઇઝીલી આવી જશે. સમજો બરાબર. ચેપ્ટર ફાઈવ ચેપ્ટર સિક્સ જે આઠ માસના દાખલા આવે છે એ સરળતાથી તમને સમજાઈ જશે. જો આ દાખલો તમને સમજાઈ ગયો તો સમજી લેજો પેલા આઠ માસના જે ચેપ્ટરો છે આવડશે જ બરાબર. ચલો તો તમે બધા પહેલા પછી નામ ખાતા
વધારો થયો તેના સુ
શું કહેવાય કે સેમ કોમન શબ્દ રાખો પુનઃમૂલ્યાંકનના લીધે આ કોમન છે દરેક બાબતમાં પુનઃમૂલ્યાંકનના લીધે શું થયું જમીનની કિંમતમાં વધારો થયો એટલે કે આગળ તમે અમલમાં લખશો વધારો થયો ઘટાડો થયો આ રીતે આપણે લખવાનું છે હું પહેલા એકમાં બાબત જે લખીશ પછી તમે આ બોલી દેજો ધ્યાન રાખજો તો આ થઈ ગઈ પહેલી નોંધ બરાબર હવે આપણે શું કરવાનું છે કે આની સાથે જો પુનઃમૂલ્યાંકન ખાતું પણ તમારે બનાવવું હોય તો આની સાથે એની અસર આપી દેવાની બરાબર તો એ પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે જમા તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ક્યાં લખવાનું જમા બાજુ તો શું લખવાનું પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર જમીન ખાતે ત્યાં જમીન ખાતે આપણે લખી દઈશું બરાબર પણ તમે કીધું તેમ આગળના પીરિયડમાં હું પુનઃમૂલ્યાંકન ખાતું તમને બનાવી હમણાં આપણે તમે આ મુદત જોવાની છે બરાબર છે ચલો આગળ બીજા હવાલા માટે બીજી નોંધ આપણે જોઈએ મકાનની કિંમતમાં રૂપિયા 1 લાખ નો વધારો કરવો મકાનની કિંમતમાં 1 લાખ નો વધારો જોજો બરાબર વધારો આપી જ દીધો છે તો અહીંયા જમીનની જેમ સરખાવવાની જરૂર નથી કે મકાન અંદર 8 લાખ છે ને 1 લાખ થયા એવું નથી કિંમત નથી આપી પણ વધારો આપી દીધો છે ને અહીંયા કિંમત સરખાવવાની જરૂર નથી તો મકાનમાં 1 લાખમાં શું થાય છે વધારો તો ફરીથી મકાન શું કહેવાય મિલકત મિલકતમાં શું થયો વધારો મિલકત શું થાય ઉધારો મકાન શું થશે ઉધાર થશે તો તમારે આ મૂળ થશે મકાન ખાતે ઉધાર આપેલા છે 1 લાખ હવાલામાં તે પુનઃમૂલ્યાંકન ખાતે 1 લાખ બરાબર પહેલા હવાલામાં કિંમત આપી છે તો આપણે જૂની કિંમત નવી કિંમત સાથે સરખાવી જ્યારે બીજા હવાલામાં ડાયરેક્ટ વધારો થાય પછી કિંમત જોવાની જરૂર નથી બરાબર મકાનની કિંમતમાં વધારો થયો તેના થયું ચલો તો બીજી અમલમાં પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે જમા ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતું જમા જ થાય છે તો મકાન પુનઃમૂલ્યાંકન ખાતામાં ક્યાં લખવાનું જમા બાજુ પર લખવાનું મકાન ખાતે 1 લાખ રૂપિયા સિમ્પલ પુનઃમૂલ્યાંકન ખાતામાં તમારે એવું નહીં વિચારવાનું કે ઉધાર બાજુ શું આવશે ને જમા બાજુ શું આવશે આમનોનમાં પુનઃમૂલ્યાંકન ઉધાર થાય તો ઉધાર બાજુ લખવાનું જમા થાય તો જમા બાજુ લખવાનું કયું ખાતું લખવાનું તો જ્યાં તમારું બીજું ખાતું હોય તો તમારે લખવાનું સિમ્પલ ચલો ત્રીજો યંત્રોની બજાર કિંમત રૂપિયા 2,50,000 છે જે ચોપડે લાવવાનું નક્કી કરેલ છે બોલો ત્રીજા વાળામાં શું આપ્યું છે કિંમત આપી છે ને કે વધારો વધારો છે કિંમત આપેલી છે તો પછી કિંમત આપી હોય તેને પાકા સરવાળાની એટલે કે જૂની કિંમત સાથે સરખાવો તો પાકા સરવાળામાં જૂની અંતરો કેટલા છે 4 લાખ છે અને હવાલા પ્રમાણે યંત્રોના કેટલા છે કે 2,50,000 બોલો 4 લાખમાં યંત્રો હતા એનાથી ગયા 2,50,000 તો શું થયો ઘટાડો કેટલા રૂપિયાનો ઘટાડો બેનો ડિફરન્સ તફાવત કેટલો આવે છે 1,50,000 રૂપિયાનો શું થાય છે યંત્રોમાં ઘટાડો તો ફરીથી યંત્રો મિલકત કહેવાય યંત્રોની કિંમતમાં શું થયો ઘટાડો થયો તો મિલકત શું થઈ જાય જમા યંત્રો શું થાય જમા થશે અને પુનઃમૂલ્યાંકન શું થશે ઉધાર થશે તો તમારી આમદન થશે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 1,50,000 તે યંત્રો ખાતે 1,50,000 બરાબર છે હવે બાબત છે બોલી જાઉં છું લખતો નથી એટલે ધ્યાન રાખજો બોલો શું આવશે એ બાબત છે પુનઃમૂલ્યાંકનના લીધે યંત્રોની કિંમતમાં શું થયો ઘટાડો થયો તેના પુનઃમૂલ્યાંકનના લીધે યંત્રોની કિંમતમાં ઘટાડો થયો તેના બાબત છે તમારે લખવાની બરાબર છે ચલો હવે આપણે આગળ જઈએ છીએ ચોથી નંબર દિવાલો પર 20% લેખી ગલખર અનામતની જોગવાઈ કરો બરાબર તમે જોશો કે બધી જે આમ લખી છે એ 7 નંબર માની ચાલશે તો અહીંયા શું કરવાનું છે દિવાલો પર ગલખર અનામતની જોગવાઈ કરો બોલો આપણે 7 નંબર જે શીખેલા છે એમાં કયા નંબરની અનામત છે આપણે 7 નંબરની અનામત શું છે ફક્ત ગલખર અનામતની જોગવાઈ કરો તો આપણે અહીં શું શીખેલા છે અનામત હંમેશા શું થાય જમા થાય બરાબર તો પુનઃમૂલ્યાંકન શું થશે ઉધાર થશે મૂલ્યાંકન ખાતે ઉધાર તે ગલખ
આપણે દીવાદાર પર નમાના કેટલા ટકા કીધા છે 20% તો જો પાકા સામા દીવાદારો કેટલા આપેલા છે તમને 1 લાખ રૂપિયા બરાબર તો 1 લાખ ના કરો 20% તો 1 લાખ ના તમે જો 20% કરશો તો કેટલા રૂપિયા થશે તમારા 1 લાખ ના 20% એટલે કેટલા થશે 20000 રૂપિયા તો રકમ કેટલી આવશે આપણી 20000 રૂપિયા બરાબર તો
કેટલી આપે નંબર 6 હવે 6 માં બે અલગ અલગ કરી શકાય તો તમે અલગ અલગ કરી શકો છો એટલે આ મને આ હોટેલની અને સાથે આ બીજી લખો તમારે જેમ લખો એટલે લખી શકો છો એ સાચું છે કોઈ રીતે તમે લખો બરાબર ઓકે તો આપણા 6 હવાના 6 આમાં થઈ તો આ રીતે આપણે આ નોંધવાની છે બરાબર ધ્યાનથી બરાબર જોજો આપણા હવાલા હતા 6 અને આમાં પણ કેવી કે 6 રિપીટ કરી જાઉં છું ધ્યાન આપજો બરાબર પહેલા હોય ફરીથી બરાબર તમે બધું ફાસ્ટ રિપીટ કરો છો જમીનની કિંમત 7 લાખ ની નવી પાકિસ્તાનમાં આપણા જે જમીનના 5 લાખ અને 7 લાખ થી 2 લાખનો વધારો થયો એને મિલકત વધી તો મિલકત ઉધાર થઈ આપણે જમીન ખાતે ઉધાર કે પુનઃ મૂલ્યાંકન ખાતે પ્રથમ તફાવત લખવાની 2 લાખ બીજા હવાલામાં મકાનની કિંમતમાં 1 લાખનો વધારો થયો ઓલરેડી વધારો તમને આપેલો જ છે તો ફરીથી મકાનની મિલકત કહેવાય તો ઉધાર થાય પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે 1 લાખ રૂપિયા રખેલો ત્રીજી નોંધમાં યુકોની કિંમત આપેલી છે 2,50,000 તો પાકાસામાં યુકો આપેલા છે તમને 4 લાખ અને હવાલામાં આપેલા છે 2,50,000 નો મતલબ થાય કે એમની કિંમતમાં 1,50,000 નો વધારો થયો અને સ્પીકર ઘટી તો મિલકત આપણે જમા કરી દીધી તો જમા થયા પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થયું ચોથા વાળામાં દેવા રેકોર્ડ 20% લેખી કલ્પનામાંથી જોગવાઈ કરવાની છે એટલે ગણવાની છે તો કલ્પનામાં હંમેશા જમા થાય તો એ જમા કરી આપે ઉધાર કર્યો હવે રકમ માટે 20% તો લખે 20% સેના પ્રમાણા દેવાદારો અંદર કેટલા આપેલા છે પાકિસ્તાનમાં 1,00,000 20% તો એટલે 20,000 આવી જશે પાંચમી અમાઉન્ટ માટે તમે હવાલો આપો છો પાંચમો કે લેણદારોને 10,000 રૂપિયા ચૂકવવાના રહેતા નથી લેણદાર આપણું દેવું છે દેવું હવે 10,000 નથી ચૂકવવાનું ઇટ મીન્સ દેવામાં શું થયો ઘટાડો દેવું ઘટે તો દેવું શું થાય ઉધાર લેણદાર પાસે આપણે શું કર્યા છે ઉધાર એ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા અને છઠ્ઠામાં બે બાબતો છે મળવાની બાકી આવો કે એમ કે ભાઈ નોંધવાનું બાકી છે કે ઉધાર જ લે પુનઃ મૂલ્યાંકન જમા કરે ચૂકવવાના બાકી પચાસ દેવું કહેવાય નોંધવાનું બાકી છે એટલે જમા કરીને અને પુનઃ મૂલ્યાંકન ખાતું શું કર્યું ઉધાર લેવું બરાબર છે હવે આ અમલ બરાબર સમજી લો તો પછી તમને આ પુનઃ મૂલ્યાંકન ખાતું સમજાશે બરાબર છે તો હવે આપણે